नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણ ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। સહકારી ક્ષેત્રમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર પદેથી આરએસ સોઢીની હકાલપટ્ટી કરાઈ। ગાંધીનગરમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બોર્ડ મીટિંગ યોજાઈ, જેમાં આરએસ સોઢીને મેનેજિંગ ડિરેક્ટર પદેથી દૂર કરવાનો નિર્ણય કરાયો। ફેડરેશનના ચેરમેન દ્વારા પત્ર દ્વારા સોઢીની હકાલપટ્ટીની પણ જાણ કરી, સાથે જ હાલના સીઓઓ જયન મહેતાને એમડી તરીકેનો ચાર્જ સુપરત કરવા સ્પષ્ટ આદેશ કર્યો। આરએસ સોઢી છેલ્લા 12 વર્ષથી અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર પદે રહ્યા। 1982થી તેઓ અમૂલ સાથે સંકળાયેલા છે। સૂત્રોના મતે છેલ્લા કેટલાક સમયથી સોઢીની મનમાનીને લઈને આંતરિક ગણગણાટ હતો। સોઢી કોઈ ચોક્કસ રાજકીય પક્ષ પ્રત્યે ઝુકાવ પણ ધરાવતા હતા। સોઢી પોતાની પ્રસિદ્ધિ માટે ફેડરેશનના માળખાનો ઉપયોગ કરતા હોવાની પણ ફરિયાદો મળી હોવાથી ફેડરેશન નારાજ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। રાજ્યભરમાં ફેલાયેલી ડેરીના ચેરમેન અને એમડી પણ સોઢીના વ્યવહારથી ખુશ ન હોવાથી આ પ્રકારનો નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સોઢીના સ્થાને જેઓને ચાર્જ સોંપાયો છે એ જયન મહેતા, 31 વર્ષથી અમૂલમાં કાર્યરત છે। અગાઉ તેઓ GCMMFમાં સિનિયર જનરલ મેનેજર હતા। ફેબ્રુઆરી 2022માં તેઓને ચીફ ઓપરેટિંગ ઓફિસર એટલે કે COO તરીકે બઢતી અપાઈ હતી। હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે પતંગ રસિયાઓને ફૂલ મોજ પડી જશે। ઉત્તરાયણમાં પવનનું જોર જોરદાર રહેશે। પતંગ રસિયાઓ માટે સારા સમાચાર, ઉત્તરાયણમાં પવનનું રહેશે જોર। ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે। પતંગ રસિયાઓ ઉત્તરાયણની રાહમાં છે ત્યારે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે। ઉત્તરાયણ પર્વ પર પવન સારું રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યમાં કેટલાક દિવસથી ઠંડીમાં રાહત છે, પરંતુ પવન ફૂંકાઈ રહ્યા છે અને ઉત્તરાયણ સુધી પવનનું જોર રહેશે। અભી લગતા હૈ કે વિન્ડ સ્પીડ અચ્છા રહેગા, પતંગ ઉડ સકતે। રાજ્યમાં 3 દિવસ બાદ વધશે ઠંડી। રાજ્યમાં પવનની સાથોસાથ હવે ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે। 3 દિવસ બાદ એટલે કે ઉત્તરાયણની આસપાસ ઠંડીનું પ્રમાણ પણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ રહેશે। અભી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ હોગા, ઇફેક્ટ કરેગા, કરને કા બાદ અભી ટેમ્પરેચર ઉસકા 3 દિન કા બાદ ટેમ્પરેચર ઘટે। ઉત્તરાયણ પહેલા વડોદરામાં થઈ મોટી કાર્યવાહી, ચાઇનીઝ તુક્કલનો મસમોટો જથ્થો ઝડપાયો। પીસીબીએ બાજવાડામાં ગોડાઉનમાંથી ચાઇનીઝ તુક્કલનો મોટો જથ્થો ઝડપી લેતા ચકચાર મચી ગઈ। 22,500 નંગ ચાઇનીઝ તુક્કલ કે જેની કિંમત 2,25,000ની થાય છે। મોટા પ્રમાણમાં આ જથ્થા સાથે 3 આરોપીઓ પણ પકડાઈ ગયા। મહત્વનું છે કે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચાઇનીઝ દોરી અને તુક્કલ સામે રાજ્યભરમાં કડક કાર્યવાહી થઈ રહી છે। વડોદરામાંથી મોટા પાયે ચાઇનીઝ તુક્કલ પકડાતા અન્ય વિસ્તારોમાં પણ પોલીસ વધુ સતર્ક બની છે। સુરતમાં શિકારી શ્વાનને આતંક મચાવ્યો છે। નાની બાળકીને ગાલ પર બચકું ભરી જતા રસ્તા પર ઢસડી હતી। સુરત શહેરમાં શ્વાનનો આતંક એટલી હદે છે કે આ સીસીટીવીના દ્રશ્યો જ કહી આપે। ફૂલપાડા અશ્વિની કુમાર વિસ્તારમાં એક નાની બાળકી પર શ્વાને હુમલો કરી દીધો। શ્વાનના આતંકની આ ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। હંસ સોસાયટીમાં રખડતા શ્વાને એક નાની બાળકીના ગાલ પર બચકું ભરી દીધું। સીસીટીવીમાં જોઈ શકાય છે કે રમી રહેલી બાળકી પર શ્વાન ત્રાટકે છે। બાળકીના મોં પર જ બચકા ભરતો શ્વાન સીસીટીવીમાં કેદ થઈ ગયો। શ્વાનના હુમલાથી ઘટના બનતા સ્થાનિકોમાં ભય ફેલાઈ ગયો। સ્થાનિકોએ આતંક મચાવનાર શ્વાનને પકડવા મનપાને રજૂઆત કરી। મહાનગરપાલિકાની ટીમે શ્વાન અન્ય કોઈ પર હુમલો કરે તે પહેલા જ તેને ઝડપી લીધો। હુમલાખોર શ્વાન ઝડપાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। જોકે શ્વાનના હુમલાથી ઘાયલ બાળકીને હોસ્પિટલ ખસેડાય, સાથે જ એ પણ સવાલ ઉભા થયા છે કે વારંવાર શ્વાનનો આતંક હોવા છતાં તંત્ર કેમ કોઈ નક્કર કાર્યવાહી નથી કરી શકતું। ગુજરાતમાં ફરી થયા વાઘના વાવડ અને દોડતો થયો વન વિભાગ। દાવા પ્રમાણે ફરી વાઘ બન્યો છે મહીસાગરનો મહેમાન। બાલાસિનોરનું આ જનોડ જંગલ જ્યાં વાઘ હોવાની વાતે ઉડાવી દીધી છે લોકોની ઊંઘ। આસપાસના ખેડૂતોએ વાઘ નજરે જોયો હોવાનો દાવો કર્યો। ખેડૂતો ખેતરે જતા ડરે છે। 10 દિવસથી વાઘ પશુનો શિકાર કરતો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। નદીની આસપાસ જંગલી પ્રાણીના પંજાના નિશાન પણ મળી આવ્યા, જો કે એ વાઘ જ છે કે નહીં એની કોઈ પુષ્ટિ થઈ નથી। પરંતુ ખેડૂતો ખોખારીને એક જ વાત કરી રહ્યા છે કે અમે જોયો એ વાઘ જ હતો। જોયો તો મેં ખેતરમાં વાટો મારવા આવ્યો હતો, ત્યાં બત્તી પાડીને જોયું મેં તો વાઘ જ હતો, પણ બોઘારા પણ પાડતો હતો મને જોઈને, તો વાઘ જ છે, વાઘ જ છે।
ન્યૂઝ 18 ગુજરાતી સૌથી પહેલા આ જંગલમાં પહોંચ્યું. વન વિભાગે પણ તપાસ શરૂ કરી. વન વિભાગના મતે પંજાના નિશાન પરથી વાઘ નહીં પણ દીપડો હોવાનું લાગી રહ્યું છે. વન વિભાગના દાવા પ્રમાણે બાલાસિનોરમાં વાઘ પહોંચી શકે એવી કોઈ શક્યતા નથી, જોકે વાસ્તવિકતા તપાસ બાદ જ જાણી શકાશે. રાજકોટના કોઠારિયામાં બાળકીની લાશ મામલે મોટો ખુલાસો થયો. હેવાન બનેલા સાવકા બાપે દીકરીને ક્રૂરતાથી મારી નાખી. એક બાપ પોતાની પુત્રીને છાતીએ લગાવીને ફેંકવા નીકળ્યો. હચમચાવી નાખી એવા સીસીટીવી સામે આવ્યા. આ ઘટના રાજકોટની છે, જ્યાં એક સાવકો બાપ પેટનો ખાડો પૂરી ન શકતા 2.5 વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારીને ફેંકવા નીકળ્યો છે. રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા રોડ પરના રસુલપુરામાં રહેતી 2.5 વર્ષની બાળકીએ કારખાનામાં કામ કરતી માતા સાથે જવાની શુક્રવારે બપોરે જીત પકડી હતી. લગ્ન જીવનમાં પણ નડતરરૂપ થતી અને ભરણ પોષણ કરવામાં અસમર્થ સાવકા પિતાએ બાળકીને માર મારીને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકી રડવા લાગતા સાવકો પિતા રાક્ષસી રૂપ ધારણ કરી ચૂક્યો અને તેણે તેને વાળ પકડી ગળું દબાવ્યા બાદ દિવાલ સાથે અથડાવીને મોતની ઘાટ ઉતારી દીધી. બાદમાં દીકરીનો મૃતદેહ ગળે લગાડી જાડીમાં ફેંકવા આવ્યો. જોકે મૃતદેહ ફેંકવા જતો હોય એ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા. આ સમગ્ર મામલે ગાંધીનગરથી રાજકોટ LCB ઝોન 1ની ટીમે આરોપી સાવકા પિતા અમિત ગોરની ધરપકડ કરી લીધી. પુત્રીની હત્યા કર્યા બાદ દીકરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હોવાનું પત્ની અને મકાન માલિક સામે રટણ કરતો હતો. જોકે પકડાઈ જવાના ડરથી તે ફરાર થઈ ગયો. આરોપી અમિત અને તેની પત્નીના બીજા લગ્ન હોવાનું પણ સામે આવ્યું છે. વડોદરા શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા જ ખળભળાટ મચી ગયો. શહેરના વાઘોડિયા રોડ પર સામૂહિક આપઘાતની ઘટના સામે આવી. આ ઘટનામાં વડોદરાની દર્શનમ ઉપન સોસાયટીનું હોવાનું જાણવા મળ્યું. વાઘોડિયામાં પત્ની બાળકની હત્યા કર્યા બાદ પતિ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું. આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું. સાથે જ બેડરૂમની દિવાલ પર સુસાઇડ નોટ લખી હોવાની વાત જાણવા મળી. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ શરૂ કરી. વલસાડમાં શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને લાકડી તૂટી નહીં ત્યાં સુધી માર માર્યો. ગામ આખાએ સ્કૂલમાં કરી તાળાબંધી. શિક્ષકે જ શિક્ષણ જગતને ફરી કલંકિત કરી નાખ્યું. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનારા શિક્ષકે એવું રાક્ષસી કૃત્ય કર્યું કે વિદ્યાર્થીઓ હચમચી ઉઠ્યા. વલસાડના અંતરિયાળ ખડકી ગામમાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીઓને બહેરમીથી માર માર્યો. પ્રાથમિક શાળાની શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને એવો તો માર માર્યો કે બાળકોને હાથ પગ પર સોજા આવી ગયા. વિદ્યાર્થીઓનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ પ્રાર્થનામાં મોડા પહોંચ્યા. શાળાના પ્રાર્થનામાં મોડા પડતા આચાર્યએ 50 જેટલા વિદ્યાર્થીઓને ક્રૂરતાપૂર્વક માર માર્યો. આચાર્યના રોષનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને કમર, હાથ અને પગનામાં ભારે ઈજા પહોંચી. વિદ્યાર્થીઓને માર મારતા આશ્રમ શાળામાં રહેતા 10 બાળકોને હાથે પગે સોજા આવી જતા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા પડ્યા. આ ઘટનાને લઈને વાલીઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો. પ્રાર્થનામાં 10 મિનિટ મોડું થયું હોવાનું વાલીઓએ જણાવ્યું અને આક્ષેપ કર્યો કે લાકડી તૂટવા સુધી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો. આ મામલે સ્થાનિકોએ શિક્ષિકાની બદલીની માંગ કરી અને શાળાને તાળા પણ મારી દીધા. ગ્રામજનોએ માંગ કરી છે કે શિક્ષિકા સામે યોગ્ય પગલાં નહીં ભરાય ત્યાં સુધી શાળાના તાળા ખુલશે નહીં, જેને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ અને ધરમપુર પોલીસે તપાસ શરૂ કરી છે. ભર શિયાળે પણ આફતના પાણી ખેડૂતોનો પીછો નથી છોડતા. તંત્રની બેદરકારીએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. અફાટ પાણીના દ્રશ્યો જોઈને એક સમયે લાગી કે અહીં કોઈ મસ્ત મોટું તળાવ હશે, પરંતુ આ દ્રશ્યો મોટી લાપરવાહીના છે. આ દ્રશ્યો ઘોર બેદરકારીના છે. બેચરાજીના ખાંભેલ ગામમાં કેનાલ ઓવરફ્લો થઈ જતા ખેતરોમાં જાણે જળ પ્રલય થયો. ઊભા પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા, સાથે જ ખેડૂતોની મહેનત પણ પાણીમાં ગઈ. વેણપુરા ગામ પાસે માઇનોર કેનાર ઓવરફ્લો થતા 100 વીઘા જમીનમાં ઊભા પાક પર પાણી ફરી વળ્યું. ખેડૂતોના તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું. ખેડૂતોએ મોટી આશા સાથે રાયડો, તમાકુ, અજમો, ઘઉં તેમજ એરંડા સહિતના પાક વાવ્યા હતા, પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે આ પાક પર ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે. આ તરફ ભરૂચ પંથકમાં પણ કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. જંબુસરની કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી ખેતરમાં ઘૂસી ગયા. દહરી ભડકોડરાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું અને 15 એકર જમીનમાં કેનાલના પાણી ફરી વળ્યા. વીજળીના ધાંધ્યાથી અરવલ્લી પંથકના ખેડૂતો ત્રાહિમામ છે. વીજ કંપની મન ફાવે ત્યારે વીજળી આપતા હોવાની ફરિયાદ ઉઠી. ખેડૂતોને દિવસે વીજળી આપવાના દાવા વચ્ચે મોડાસા તાલુકાના કેટલાય ખેડૂતો વીજ કાપને લઈને હતાશ, નિરાશ અને રોષમાં છે. ખેતી માટેની વીજળી બાબતે ખેડૂતો લાલઘૂમ થયા, કેમ કે વીજ કંપની મન ફાવે ત્યારે વીજળીનો સમય બદલી નાખે છે. કડકડતી ઠંડીમાં ખેડૂતો જ્યારે સવારે વીજળીની રાહ જોતા હોય ત્યારે અચાનક સમયમાં ફેરફાર કરી રાત્રિ દરમિયાન વીજળી
બંધ કરી દેવામાં આવે છે। વીજળીના સમયમાં ફેરફાર કરતા ખેડૂતોને ઉભો પાક સુકાઈ જવાનો ડર સતાવી રહ્યો છે। વીજળીના ધાંધિયાને લઈ મોડાસાના નાની ચીચનો ગામના ખેડૂતો ફરી મોટી સંખ્યામાં વીજ કંપનીની ઓફિસ ખાતે પહોંચ્યા। લોડ શેડિંગના નામે વીજ કાપ તેમજ ગમે ત્યારે સમય બદલી દેવા જેવી બાબતે ઉગ્ર રજૂઆત કરી। ખેડૂતોનું કહેવું છે કે વીજળીના સમયમાં ફેરફાર અંગે તંત્ર દ્વારા અમને કોઈ જાણ પણ કરવામાં નથી આવી। ક્યારેક તો એવું થાય કે ખેડૂતો વહેલી સવારે ખેતર પહોંચે અને પાણીની રાહ જોઈને થાકે છે। પૂછપરછ કરે ત્યારે ખબર પડે કે પાણી તો રાત્રે આવવાનું છે। કેટલાય સમયથી આવી હાલત થતા ખેડૂતો રોષે ભરાયા અને કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી છે। રાજ્યમાં આજે અકસ્માતોની વણઝાર સર્જાઈ। ગઈકાલથી લઈને અનેક જગ્યાએ આ ઘટના હતી, ક્યાંક હિટ એન્ડ રન તો ક્યાંક કાબુ ગુમાવતા વાહનો અકસ્માત સર્જતા જોવા મળ્યા। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હિટ એન્ડ રનની ચોથી ઘટના બની, જેમાં રાજકોટના બામણબોર નજીક હિટ એન્ડ રનના એક યુવકે જીવ ગુમાવ્યો। બે યુવાનોને ફોર્ચ્યુનર ગાડીએ અડફેટે લીધા, એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે એક ઇજાગ્રસ્ત થયો। હિટ એન્ડ રનની કાર ચાલક ફરાર થઈ ગયો। બીજી તરફ સ્થાનિકોએ ફોર્ચ્યુનર કારની નંબર પ્લેટ સોંપી હતી। આ તરફ ગીર સોમનાથના ઉનાના ડમાશા ભેવા રોડ પર અકસ્માત સર્જાયો। બાઇક ચાલકે કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત થયો। બાઇક વીજપોલ સાથે અથડાતા પિતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ગંભીર અકસ્માતના દ્રશ્યો કોડીનાર અને દ્વારકા રોડ પર પણ દેખાયા। એક ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધું। બાઇકને અડફેટે લીધા બાદ ટ્રક પલટી ખાઈ ગઈ, જેમાં એક યુવાનનું મોત થયું। તરફ અરવલ્લીના માલપુર ગામે ઓડી કારે ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવતીનું મોત નીપજ્યું છે। મંગલપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયો, કારના જોરદાર ટક્કરથી નર્સિંગમાં અભ્યાસ કરતી યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો હાલના જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં મંગલપુર પાટિયા પાસે અકસ્માત થયો છે, આસપાસથી લોકો દોડી આવ્યા હતા, પોલીસ ઘટના સ્થળે છે, સમગ્ર મુદ્દાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટમાં દવાણને લઈને વિરોધનો વંટોળ સર્જાયો, સ્થાનિક રહીશો મંદિરને લઈને મેદાનમાં આવ્યા। રાજકોટના રિદ્ધિ સિદ્ધિ પાર્કના રહીશોને જાણ થઈ કે તેમના વિસ્તારમાં દબાણ હટાવવા આવવાના છે, ત્યારથી અહીંના સ્થાનિકો ધુઆપુઆ છે। રોડ માટે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી થાય એ પહેલા જ વિરોધનો વંટોળ સર્જાયો। સ્થાનિકોનું કહેવું છે કે દબાણ સાથે અહીં આવેલા મંદિર હટાવવાની કામગીરી થશે તો આ વિરોધ વધુ ઉગ્ર બનશે। અહીંના રહીશોનો આક્ષેપ છે કે મનપા અન્ય દબાણો ન હટાવીને મંદિર હટાવવાની કામગીરી કરવા માંગે છે। મોટી સંખ્યામાં રહીશો ઉમટી પડ્યા અને તંત્રના દબાણની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો। આ વિસ્તારમાં 20 વર્ષથી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે। દબાણની કામગીરી દરમિયાન મનપાએ મંદિર પણ માર્કિંગ કરતા સ્થાનિકો વિફર્યા હતા। સ્થાનિક લોકો અને મહિલાઓએ જણાવ્યું હતું કે અમે સવાર સાંજ અહીં ભગવાનના ભજન કરવા આવીએ છીએ, જો અહીં મંદિર તોડવામાં આવશે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરીશું। મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સામેની બાજુ ખાનગી કારખાનું છે અને તે સરકારી જમીનમાં છે, એ મહાનગરપાલિકાને દેખાતું નથી, જો ભગવાનનું મંદિર તોડવાનું માર્કિંગ કરવામાં આવ્યું છે જેનો અમારો વિરોધ છે। શું રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ મારે છે દારૂની ખેપ, ખાનગી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો। રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં પોલીસે જ દારૂની ખેપ મારનારા પોલીસને ઝડપી પાડ્યો। રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવનારો વિશાલ સોલંકી સહિત 5 જેટલા આરોપીઓની ધરપકડ આટકોટ પોલીસે કરી। મળતી માહિતી મુજબ આટકોટ પોલીસ દ્વારા 286 પેટીથી વધુ દારૂ કબજે કરવામાં આવ્યો છે, તેમજ 21,50,000 મુદ્દામાલ પણ જપ્ત કરાયો। વહેલી સવારે આટકોટ પોલીસ દ્વારા દારૂની ખેપ મારનાર પોલીસકર્મી વિશાલ સોલંકી સહિત 5 જેટલા આરોપીઓને ઝડપી લેતા ખળભળાટ મચી ગયો। આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેરાવળ ગામની સીમમાં જ્યારે દારૂ ઉતરી રહ્યો હતો ત્યારે પોલીસ ત્યાં ત્રાટકી અને ઘટનાસ્થળ પરથી વિદેશી દારૂ ભરેલી પેટીઓ તેમજ આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે મજૂર મારફત દારૂની પેટીઓ ઉતારવામાં આવી રહી હતી। પોલીસે રાજસ્થાન પાસિંગની સ્લીપર બસ પણ હાલ આ ગુનાના કામે કબજે કરી, બસના ચોરખાનામાં રાખેલો દારૂ પણ ઝડપાયો। રાજકોટ પોલીસના હેડક્વાર્ટરમાં ફરજ બજાવનાર પોલીસકર્મી વિશાલ સોલંકી દારૂકાંડમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। સુરતમાં ખુલ્લેઆમ દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ, અહીંની કુખ્યાત અને માથાભારે એવી મજનુ 25 ગેંગ સક્રિય થતા લોકોમાં ફફડાટ ફેલાયો। માથાભારે મજનુ અને સાગરી હથિયારો એક સાથે દેખાયા હતા, બે લોડેડ પિસ્તોલ સાથે સીસીટીવીમાં કેદ થયા, ચપ્પુ અને અન્ય હથિયારો પણ સીસીટીવીમાં કેદ થયા। એક સાથે મજનુ 25 ગેંગના 12 સભ્યો નીકળી પડ્યા હતા। સુરતના લીંબાજ વિસ્તારમાં આવેલા રાજા આનંદ સોસાયટીના સીસીટીવી વાયરલ થયા, જેમાં આ ગેંગ હોવાનું જોવા મળ્યું। વીજ કંપનીની ઘોર બેદરકારીએ કિશોરનો ભોગ લઈ લીધો, ઘાસ લેવા ગયેલા કિશોર પર મોતનો વાયર પડ્યો। ઘટના ખંભાતના લુણેજ ગામની।
ખેતરમાં જીવતો વીજવાયર પડ્યો અને 17 વર્ષીય કિશોરનું માથું ધડથી અલગ થઈ ગયું. વીજ કંપનીની એવી તે ઘોર બેદરકારી કે એકમાં એ તેનો એકનો એક વાલ સોયો ગુમાવી દીધો. વીજવાયર પડ્યો અને બે બહેનોના એકના એક ભાઈએ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. પરિવારજનોનો આ કલ્પાંત જ કહી આપે છે કે અહીં કંઈક ન બનવાનું બન્યું છે. ખંભાતના લુણેજ ગામમાં બપોરના સમયે 17 વર્ષીય કિશોર ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેના પર વીજ કંપનીનો હાઈપર ટેન્શન લાઇનનો વાયર તૂટી પડ્યો. આ દુર્ઘટના સમયે તેની સાથે અન્ય 3 યુવાનો પણ હતા. અચાનક જ વાયર પડતા કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ પહેલી ઘટના નથી કે વીજ કંપનીની બેદરકારી સામે આવી હોય. અહીં અગાઉ વીજ વાયરને કારણે પશુઓ પણ મોતને ભેટી ચૂક્યા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે વીજ કંપનીને આ અંગે વારંવાર લેખિતમાં પણ જાણ કરી છે, છતાં કોઈ પગલાં લીધા નથી. આ દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય ચિરાગ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા અને ફરજ પર વીજ કંપનીના અધિકારીઓનો ઉધડો લીધો. તેઓએ આ બેદરકારી અંગે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવાની પણ ખાતરી આપી. અમદાવાદ મેં કહેવાન પિતાએ હદ વટાવી નાખી, પોતાની જ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું અને હવે જેલના સળિયા ગણી રહ્યો છે. હેવાન કહો કે માનસિક વિકૃત કહો, આ શખ્સે જે કર્યું એણે પિતા પુત્રીના સંબંધ પર કલંક લગાવી દીધું. સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો અમદાવાદમાં. 8 વર્ષની બાળકી સાથે તેના જ પિતાએ દુષ્કર્મ આચરીને ફૂલ જેવી બાળકીને પીખી નાખી. ઘટના એમ હતી કે આરોપી એકલો હતો ત્યારે તેની 8 વર્ષની દીકરી પણ ઘરે હતી. આરોપીની પત્ની તેની માતા સાથે હોસ્પિટલમાં હતી. તે સમયે આરોપીએ તેની દીકરીને આઈસ્ક્રીમ ખવડાવી બાદમાં તેને ફોસલાવી તેની પર દુષ્કર્મ આચર્યું. બાળકીની તબિયત બગડતા તેણે બૂમાબૂમ કરી, જેથી આરોપીએ બાજુમાં રહેતી એક મહિલાને બોલાવી, જે મહિલાએ બાળકીની માતાને જાણ કરી. માતા ઘરે આવી અને બાદમાં આરોપી પતિ સાથે બાળકીને લઈને હોસ્પિટલ ગઈ, જ્યાં ડોક્ટરે ચેકઅપ કર્યું તો દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું. દીકરીની માતાએ તેની બાળકીને પૂછ્યું તો તેણે તેના જ પિતાનું નામ આપ્યું અને સમગ્ર હકીકત જણાવી, જેથી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી હેવાન પિતાની ધરપકડ કરી લીધી. ભાવનગરમાં બંટી બબલી પકડાયા, બંને વેપારીને હની ટ્રેપમાં ફસાવી 2.5 કરોડ માંગ્યા. ભાવનગરમાં પતિ પત્નીએ રાતોરાત રૂપિયા કમાવા માટે એક વેપારીને હાથો બનાવવાનો કારસો રચ્યો. પતિ પત્ની તરીકે રિલેશનમાં રહેતા એક યુવક અને યુવતીએ વાંકાનેરના વેપારીને ફસાવી તેનો ન્યૂડ વિડીયો ઉતારી 2.5 કરોડ રૂપિયાની ખંડણી માંગી. પરંતુ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા બંનેના કરોડપતિ બનવાના સપના 1 મિનિટમાં રોળાઈ ગયા. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી. વેપારી કેવી રીતે હની ટ્રેપમાં ફસાયો એ જોઈએ તો, મહિલાએ વેપારીને પોતાના મોહજાળમાં ફસાવીને પોતાના ઘરે બોલાવ્યો અને અંગત પળોનો વિડીયો ઉતારી લીધો. ત્યારબાદ પતિ સાથે મળીને વેપારી પાસેથી ખંડણી માંગી અને નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી. પરંતુ વેપારી આ બંનેની ચુંગાલમાંથી છૂટવા પોલીસનો સહારો લીધો અને સાથે જ આ બંનેનો ભાંડો પણ ફૂટી ગયો. પોલીસે બંનેને પકડીને હની ટ્રેપ મુદ્દે પૂછપરછ હાથ ધરી હતી. બે કોન્ટ્રાક્ટરની બબાલમાં નિર્દોષ ઓમાયો, અમદાવાદના જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર રાહદારીની હત્યા કરાઈ. જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર ગાડીની ટક્કર મારીને એક નિર્દોષ રાહદારીની હત્યા કરાતા ચકચાર મચી ગઈ. બિલ્ડિંગની રેતી ભરવા મામલે કોન્ટ્રાક્ટરો બાકડ્યા હતા, જેની અદાવત રાખીને એક કોન્ટ્રાક્ટરે બીજા કોન્ટ્રાક્ટરની હત્યા કરવા માટે અકસ્માતનો પ્લાન બનાવ્યો. સવારે બાઇક પર કોન્ટ્રાક્ટર સહિત 3 યુવકો જઈ રહ્યા હતા ત્યારે બીજા કોન્ટ્રાક્ટરે કારની ટક્કર મારી હતી. કારની ટક્કરથી 3 જણા જમીન પર નીચે પટકાયા બાદ એક રાહદારીએ તેને બચાવવા માટે દોડી આવ્યો. રાહદારી બચાવતો હતો ત્યારે કાર ચાલક કોન્ટ્રાક્ટરને ફરીથી તેમને અડફેટમાં લેવાની કોશિશ કરી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા રાહદારીનું કરુણ મોત થયું. આ ઘટનાની જાણ થતાં પોલીસે પહેલા ઘટના સ્થળને લઈ પહોંચી અકસ્માતની તપાસ કરી, પરંતુ ઊંડી તપાસમાં ખુલ્યું કે અકસ્માત નહીં પણ હત્યાની ઘટના છે. સમગ્ર મામલે વાસણા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ વધુ તેજ કરી. સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળીએ પણ માલામાલ કર્યા, અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળ્યા. રાજકોટ પંથકના અન્નદાતા જીરુ બાદ મગફળીમાં પણ થઈ ગયા છે માલામાલ. સૌરાષ્ટ્રમાં મગફળીના ખેડૂતોને લોટરી લાગી. અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળતા જગતનો તાત રાજીના રેડ થયો. જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યા છે મગફળીના ઢગલા. રાજકોટનું માર્કેટ યાર્ડ મગફળીની મબલક આવકથી ઉભરાઈ ગયું. રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરું બાદ મગફળીના ખેડૂતોને ઐતિહાસિક ભાવ મળતા તેમની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં જીરુની તેજી બાદ હવે મગફળીમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ રૂપિયા 1450ને પાર થયો. ભાવમાં વધારો થતાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2720 પહોંચ્યો. મગફળીના ઊંચા ભાવ મળતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. ગુજરાતમાં જીરુ મરચા બાદ રૂપિયા 200 થી 250 સુધીનો વધારો જોવા મળતા ખેડૂતોની મહેનત ફળી છે. મગફળીના ભાવમાં આ આગ જરતી તેજી છે. મોટાભાગના ખેડૂતો અત્યાર સુધીમાં મોટાભાગની મગફળી વેચી દીધી, ત્યારે જ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતો પાસેથી 80% મગફળી વેચાઈ ગઈ છે. આવામાં મગફળીના ભાવ હજી આવતા દિવસોમાં 1500 પહોંચે તેવી શક્યતા છે.
2023 નું નવું વર્ષ જીરું વાવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે। આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળ્યા। જીરાના 6300 થી લઈને 6500 સુધીના હાઈએસ્ટ ભાવ તેમજ એક મણનો 6500 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જીરા સહિત કપાસ, ઘઉં, મગફળી, સોયાબીનના પણ સારા ભાવ મળતા ખેડૂતો રાજીના રેડ થયા। હાલ આંતરરાષ્ટ્રીય બજારોમાં સારા ભાવ મળતા હોવાથી તેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને થઈ રહ્યો છે। 6580 રૂપિયા થયા છે, 6580 રૂપિયા આજે જીરું નથી છે, હજી ખેડૂત કહે છે કે ભાવ બહુ વધ છે। આટલો ભાવ અગાઉ ક્યારે મળ્યો છે? આટલો ભાવ ક્યારે મળ્યો નથી, આ પહેલી વખત છે। આ સાલનો જે ભાવ અત્યારે છે એ હાયેસ્ટ અને ઐતિહાસિક ભાવ છે, અને હજી અમારા મત પ્રમાણે આગળના જે જીરાના વાવેતર છે એ બહુ ઓછા છે, અને ખેડૂતોને વાવેતર થયા પછી તડકા અને ઓલો હિસાબે ઉતારા પણ ઓછા આવે એવું લાગે છે। એટલે ભાવ હજી પણ આનાથી ઐતિહાસિક આગળ જઈ શકે એવી અમને શક્યતા લાગે છે, કદાચ 9000 થઈ અને 10000 પણ થશે। અરવલ્લી પંથકના ખેડૂતો ખુશ છે, કારણ કે આ વખતે ઘઉં, મકાઈ સહિતના પાકોનું પુષ્કળ ઉત્પાદનની આશા છે। અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ખેડૂતો 1.42 લાખ હેક્ટર જમીનમાં ઘઉં, મકાઈ, ચણા, બટેકા સહિતના જુદા જુદા પાકોનું વાવેતર કર્યું। ગત વર્ષે વધુ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું, પરંતુ ચાલુ સિઝનમાં સારા વાતાવરણ અને ઠંડીને કારણે ખેડૂતોને મબલખ પાકની આશા છે। હાલ ખેતરોમાં હરિયાળી ક્રાંતિ આવી હોય એવો લીલોછમ પાક લહેરાઈ રહ્યો છે। સાનુકૂળ વાતાવરણ બનતા ઘઉંનું પણ મોટા પાયે ઉત્પાદન થાય એવું ખેડૂતો માની રહ્યા છે। ચાલુ શિયાળુ સિઝનમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર થયું, ત્યારબાદ બીજા ક્રમે બટેકા અને ત્યારબાદ ચણા જેવા પાકોનું વધુ વાવેતર થયું છે। ગત વર્ષે ખેડૂતોને ઘઉં, ચણા સહિતના પાકમાં મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો, આ નુકસાનીની ભરપાઈ આ વર્ષે થઈ જશે એવી ખેડૂતોને આશા બંધાઈ છે। રવિ પાક માટે પાણી છોડાતા અરવલ્લી પંથકના ખેડૂતોમાં હરખની હેલી આવી। અરવલ્લી પંથકના ખેડૂતોએ 3000 હેક્ટરમાં વાવેલા રવિ પાકને મળ્યું નવજીવન। જરૂરિયાતના સમયે વાત્રક જળાશયમાંથી પાણી છોડાતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। બાયડના વાત્રક જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું। રવિ પાક માટે કેનાલમાં ત્રીજા તબક્કાનું પાણી છોડવામાં આવતા ખેતરો તરફ પાણીનો પ્રવાહ વહી નીકળ્યો। વાત્રક જળાશયમાંથી પાણી છોડાતા નહેર આસપાસથી 3000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ થશે। ઉપરાંત 100 ક્યુસેક પાણી આગામી 14 જાન્યુઆરી સુધી સતત ચાલુ રાખવામાં આવશે। અગાઉ પણ 2 તબક્કામાં પાણી છોડાયું હતું અને હવે 3જા તબક્કાનું પાણી છોડાતા ખેડૂતોને મોટી રાહત મળી। એક તરફ ઠંડી પડી રહી છે અને બીજી તરફ સમયસર પાણી છોડાતા રવિ પાકનું સારું ઉત્પાદન મળશે એવી ખેડૂતોને આશા છે। ઓછું પરિણામ લાવનારી શાળાઓનું પરિણામ સુધારવા માટે અમદાવાદના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે। સતત નબળા પરિણામ ધરાવતી શાળાઓનું પરિણામ સુધારવા અમદાવાદ જિલ્લામાં શિક્ષણ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે। 30% થી ઓછું પરિણામ લાવનારી શાળાઓને દત્તક લેવાનો પ્લાન તૈયાર કરાયો છે। નબળી શાળાઓનું પરિણામ સુધારવા માટે અમદાવાદ DU એ મહત્વનો નિર્ણય કર્યો છે। ઊંચું પરિણામ લાવતી શાળાઓને જવાબદારી સોંપાઈ છે, જેમાં 100% પરિણામ લાવતી શાળાઓનો આચાર્ય અને વિદ્યાર્થીઓને સૂચન, પેપર સહિતની તૈયારીઓ કરવાનો આદેશ કરાયો છે। સારા પરિણામવાળી શાળાના આચાર્ય અને શિક્ષકો નબળી શાળાની મુલાકાત લઈ પરિણામ ઊંચું આવે તેવા જરૂરી માર્ગદર્શન આપશે। જે શાળાનું પરિણામ 30% નીચે છે એની નજીકની વધુ પરિણામવાળી શાળાના આચાર્યને એ શાળા દત્તક આપી એના શિક્ષકો પણ સમયાંતરે આ શાળામાં જઈ અને જે તે શિક્ષક સાથે અને વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારના જરૂરી જે સૂચનો આપે અથવા તો ટેસ્ટ કે એમના માટેની કોઈ અલગ ટેકનિક જેના દ્વારા આપણે આ વિદ્યાર્થીઓને આ વખતે 30% ઉપર રિઝલ્ટ આ શાળાઓનું આવે તે પ્રકારનું આયોજન ગોઠવી રહ્યું છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પ્રથમવાર રચાશે ઇતિહાસ। રાજા રણછોડરાયજી મંદિરમાં LED ધજા ચડાવાશે। રાજાધિરાજ રણછોડરાયજીને પ્રથમ વખત ભાવિકો દ્વારા આધુનિક LED ધજા ચડાવાશે। મંદિરના સોનાના કળશ ઉપર LED ધજા લહેરાશે। LED ધજામાં ભગવાનની છબી સાથે લાઇટિંગ કરાયું છે। રાજકોટના ધોરાજીમાં હાઈસ્કૂલ અને પ્રાંત કચેરી એક સાથે આવેલી છે। નવું સેવા સદન બનાવવા માટે પ્રાંત કચેરી સર ભગવતસિંહજી હાઈસ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવી હતી। ફક્ત 6 માસ માટે સ્થળાંતર કરેલી પ્રાંત કચેરીને 3 વર્ષ વીતી ગયા છતાં હજુ ત્યાં ને ત્યાં જ સ્થાયી છે। આ કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે, વિદ્યાર્થીઓ ભણવામાં બેધ્યાન થઈ રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે। ચોંકાવની વાત તો એ છે કે જૂની પ્રાંત કચેરીનું નવા ભવનનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ધૂળ ખાઈ રહ્યું છે, પરંતુ કોઈ કારણસર આ આધુનિક બિલ્ડિંગ કાર્યરત કરવામાં નથી આવી રહ્યું, ત્યારે વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્થાનિકોની માંગ છે કે નવા બનાવાયેલા આ આધુનિક બિલ્ડિંગને શરૂ કરવામાં આવે જેથી લોકોની સુવિધામાં વધારો થઈ શકે। સ્થાનિકોએ પોતાના કામ માટે અલગ અલગ કચેરી ધક્કા ખાવા પડે છે, જેથી લોકોના પૈસા અને સમયનો વેડફાટ થઈ રહ્યો છે।